સમાચારોમાં આગળ વાત કરીએ તો પેટા ચૂંટણીમાં થયેલી હાર મુદ્દે કોંગ્રેસ હવે હારનું મંથન કરશે. વિધાનસભાની 8 બેઠકમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. 8 બેઠકના નિરીક્ષકોની સાથે પ્રભારી અને પ્રમુખ ચર્ચા કરશે. ભાજપને મળેલી લીડ અંગે બેઠકમાં ચર્ચા થશે. ક્ષતિઓ દૂર કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પરંપરાગત બેઠક પર થયેલી હાર અંગે મંથન કરશે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો, હવે આ હારનું મંથન છે તે કોંગ્રેસ કરશે. હજી થોડા મતલબ ગત મહિનાની અંદર જ જે પેટા ચૂંટણી 8 યોજાઈ હતી એની અંદર કોંગ્રેસ જે છે એ જીતનો પણ દાવો કરતી હતી, પરંતુ જે હાર થઈ હતી એ ખૂબ જ નિરાશાજનક રહી હતી. કારણ કે અત્યાર સુધી એ તમામ જે બેઠકો છે એ કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને એના કારણે જે છે એ બેઠક ખાલી પડી હતી. એ બેઠક પર જે છે એ ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસને પણ આશાવાદ હતો કે આ જે બેઠક છે એ કોંગ્રેસ જીતશે, પરંતુ જે પ્રકારની હાર થઈ છે, કારણ કે હાર એક અલગ બાબત હોય છે અને નાલે જે છે એ ચિંતાજનક હાર અથવા તો ખૂબ મોટી હાર છે એ અલગ બાબત હોય છે. આ તમામ 8 બેઠકો પર ખૂબ લાંબા માર્જિનથી કોંગ્રેસને જે છે એ હારનો સામનો કરવો પડ્યો છે અને એ હાર કયા કારણોસર થઈ છે એનું મનોમંથન કરવા માટે આજે બેઠક જે છે એ બોલાવવામાં આવી છે. એ જે બેઠક છે એના ઉમેદવાર આ સિવાય એ બેઠક પર જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એ નિરીક્ષકો અને સહનિરીક્ષકો સહિતના તમામ જે સિનિયર લીડરો છે એમની સાથે એક મહત્વપૂર્ણ બેઠક આજ બપોરે જે છે એ પ્રદેશ કાર્યાલય ખાતે મળવા માટે જઈ રહી છે. અને એ બેઠકની અંદર પ્રભારી રાજીવ સાતવ, નેતા વિપક્ષ તેમજ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે અને આખરે એ નિષ્કર્ષ કાઢવામાં આવશે કે એવી તો કઈ ભૂલ કોંગ્રેસથી થઈ છે કે જ્યાં 2017માં એટલે કે 3 વર્ષ પહેલા આ તમામ બેઠકો છે કે જેના પર કોંગ્રેસને પ્રબળ જનાધાર મળ્યો હતો અને એમના ચિહ્ન પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એ આ બેઠક પરથી જીત્યા હતા અને સામે પક્ષે 3 જ વર્ષની અંદર, કારણ કે આ સમય પણ એવો હતો કે જ્યાં કોરોનાની મહામારી હતી, ખેડૂતોના પ્રશ્નો હતા અને સરકાર સામેની એક પ્રકારની નારાજગી જોવા મળતી હતી, આમ છતાં પણ કોંગ્રેસથી કયા કારણોસર અથવા તો કઈ ભૂલ થઈ છે કે જેના કારણે આટલી 50,000-50,000ની લીડ સાથે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે એ સંદર્ભની અંદર મનોમંથન કરવામાં આવશે અને આખરે એ પ્રયત્ન કરવામાં આવશે કે આ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એ પહેલા આ તમામ બેઠકો પરથી શીખ લઈને કોંગ્રેસ આગળ કેવી રીતના વધી શકે છે. એ તમામ બાબતો પર આજે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એ અને પ્રભારી બેઠક કરશે અને નિષ્કર્ષ કાઢવા માટેનો એક પ્રયાસ થશે કે આખરે હાર થઈ તો કયા કારણોસર થઈ છે. જી નરેન્દ્ર, જે પ્રમાણે હારનો સામનો કરવો પડ્યો કોંગ્રેસે, પરંપરાગત બેઠક પણ એ પરથી પણ કોંગ્રેસે હાથ ધોવા પડ્યા, ત્યારે ખાસ કરીને માળખાકીય સંગઠનમાં કોઈ ફેરફાર આવી શકે છે? કેમ કે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને અમિત ચાવડાએ તો રાજીનામું આપી દેશે ત્યાં સુધીની વાત પણ કરી હતી. જી હાર થઈ છે, કારણ કે 8 બેઠકો પર ખૂબ મોટી હાર થઈ છે કોંગ્રેસની અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ અમિત જે પરેશ ધાનાણી છે એ બંને પોતપોતાનું જે રાજીનામું છે એ દર્શાવવાની તૈયારી જે છે એ દિલ્હી હાઈકમાન્ડને આપી દીધી છે, ત્યાં પોતાનું રાજીનામું પણ મોકલી દીધું છે, પરંતુ એ સંદર્ભની અંદર કોઈ હજુ નિર્ણય લેવાયો નથી. આ સિવાય ખૂબ મોટી આશા અપેક્ષાઓ હાર્દિક પટેલ પર રાખવામાં આવી રહી હતી, કારણ કે મોટાભાગની જે બેઠકો છે એ પૈકી 5 બેઠકો તો એવી છે કે જ્યાં પાટીદાર મતદાતાઓ છે એ પ્રભુત્વમાં છે અને એના જ કારણે પેટા ચૂંટણી પહેલા કાર્યકારી અધ્યક્ષ પદે જે છે એ હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી હતી. આમ છતાં હાર્દિક પટેલ એ જે અપેક્ષાઓ હતી પાર્ટીની એ અપેક્ષાઓ પ્રમાણે પોતાનું કામકાજ કરવાની અંદર નિષ્ફળ રહ્યા છે. આ સિવાય કારણ કે સંગઠન પણ કોઈ પણ અગાઉનું જે સંગઠન હતું કોંગ્રેસનું પ્રદેશ માળખું હતું એને પણ ડિઝોલ્વ કરી દેવામાં આવ્યું હતું, એના કારણે કોઈ પાયા પર અથવા તો જમીની સ્તર પર જે પ્રકારનું સંગઠન કોંગ્રેસનું હોવું જોઈતું હતું એ સંગઠન ન હતું. આ તમામ બાબતો સાથે કોંગ્રેસ જે છે એ ભારતીય જનતા પાર્ટી જે સુસજ્જ પાર્ટી છે, કેડરબીઝ પાર્ટી છે અને એની સામે લડવા જઈ રહી હતી અને એની અંદર એમની હાર થઈ છે, ત્યારે કોંગ્રેસ આ તમામ બાબતો અત્યારે હાલ શીખવા જઈ રહી છે અથવા તો એના પર મંથન કરવા જઈ રહી છે કે આખરે આ સ્થિતિની અંદર લડવું તો કેવી રીતના લડવું અને જો લડવું હોય તો યોગ્ય માળખું હોવું જરૂરી છે, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહી છે. અને સાથે જ પ્રભારી રાજીવ સાતવ આવ્યા છે ત્યારે એ તમામ હોદ્દેદારો કે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી અથવા તો પ્રદેશ અધ્યક્ષ સહિતના તમામ જે નેતાઓ છે કે જેમની અનુવાઈની અંદર
જેમની અગવાઈની અંદર આ ચૂંટણીઓ લડવામાં આવી, તો એમને કયા કામો કર્યા, ક્યાં ભૂલ કરી છે, અને એમનો તમામ જે રિપોર્ટ છે એ પણ લેવામાં આવશે. અને આખરે એ તમામ રિપોર્ટ સાથે પ્રભારી રાજીવ સાતવ જે છે એ પોતાનો રિપોર્ટ પણ સબમિટ કરશે, અને એની અંદર કોની નિષ્ફળતા રહી છે એ તમામ બાબતો જે છે એ દર્શાવવામાં આવશે. ભાવિકા. બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો પરંપરાગત બેઠક પર પણ જે હારનો સામનો કરવો પડ્યો કોંગ્રેસે, હવે આ જ બાબતે મંથન કરવામાં આવી રહ્યું છે. વિધાનસભાની 8 બેઠકો પર જે કારમી હાર થઈ છે, કયા કયા કારણો કારણભૂત રહ્યા છે તેના પર મંથન કરવામાં આવશે.